हाय फ्रेंड्स, एलबस चैनल में तमारू स्वागत है। आज आप जोशू गुजरातनी भूगोल है, अगाउनी एक्जाम में पूछाये मोस्ट टाइमिक क्वेश्चन्स एनएससी एक्जाम डेट डिक्लेर थी गई है। 26 आ महीना 26 तारीख एट 26 11 एनएस एएनएस डीएनएस सॉरी डीएनएस की एक्जाम डिक्लेर थी गई है। स्टाफ नर्स आता महीना में है, बराबर। ए प्रिपेरेशन चालू रखो और मेरी चेनल सब्सक्राइब न करिए तो सब्सक्राइब करवा भूलो नहीं। मेरी चेनल साथ जोड़ेला रहो, तमने बधु मोस्ट टाइम भी आप। चलो स्टार्ट करिए। अपने कपराड़ा तालुको क्या जिल्ला में आवेलो छे? नवसारी, वलसाड़, तापी के पछी डांग। कपराड़ा तालुको कई जगह आवेलो छे? वलसाड़नी अंदर, बराबर। हवे जो कपराड़ा तालुकानी अंदर अहीं एक बीजो क्वेश्चन पूछा है, वरसाद सौथी वधु क्या पड़े छे? तो वलसाड़ना कपराड़ा तालुका में, बराबर। कपराड़ा तालुका क्या जिल्ला में आवेलो छे? तो धरमपुर। आ रीतना तमने क्वेश्चन आपी शके छे, क्लियर। तो वलसाड़ना धरमपुर जिल्लाना कपराड़ा तालुकानी अंदर सौथी वधु वरसाद पड़े छे, याद रखो। आ रीते लख्युं छे नीचे, नीचेना पैकी गुजरातना क्या जिल्ला में वन आवरण सौथी ओछू छे? वन आवरण ओछू पाटण, गांधीनगर, आणंद के खेड़ा, बराबर। तो आनी अंदर जो वन आवरण सौथी ओछू क्या छे? तो गांधीनगरनी अंदर। वर्ष 1961 गणतरी वस्ती गणतरी मुजब गुजरात के केटला जिल्ला हता? तो ए वक्त 1961 गणतरी मुजब 17 जिल्ला हता। केटला हता? 17 जिल्ला हता, बराबर। हवे जो राज्य में आ पूछाय एवुं छे, राज्य में सूरत सौथी वधु गीस्ता धरावे छे अने कच्छ जिल्लो सौथी ओछी वस्ती गीस्ता धरावे छे। गुजरात में टोटल केटला तालुका छे? 252 तालुका छे। ज्यां जरूर पड़े त्यां हुं रेशनल आप्युं छे, क्लियर। एटले तमारे तैयारी वधु तीव्र बने। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આવા ક્વેશ્ચન પણ આવી શકે છે, બરાબર। ગુજરાત 16 કિલોમીટર દરિયો કિનારો ધરાવે છે। ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે। ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે કે એક પણ નહીં? હજુ આની અંદર ગુજરાતનો દરિયો કિનારો કેટલો છે? 1600 કિલોમીટર છે, સાચું છે। ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે, સાચી છે। પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે, સાચું છે। આ ત્રણે ત્રણ સાચા છે એટલે એકે ખોટું નથી, આપણો જવાબ આવશે ડી, ક્લિયર। કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? 843, 351, 406 કે 448? તો 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે અને સૌથી વધુ નદીઓ કઈ જિલ્લા કયા જિલ્લામાં છે? તો કચ્છની અંદર છે। કેટલી છે? 97 છે સાહેબ, બરાબર। 97 જેટલી કચ્છની અંદર નદીઓ આવેલી છે। જો કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત એટલે ગુજરાત કઈ જગ્યાએ છે એ તમારે ધ્યાન રાખવાનું, પશ્ચિમ ભાગની અંદર, ક્લિયર। ભારતના પશ્ચિમ ભાગમાં શું છે? ગુજરાત। ગુજરાત સૌથી મોટો જિલ્લો કચ્છ છે। ચોરસ કિલોમીટર એવું આપણે પૂછવાની જરૂર નથી, પણ વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો છે, એ કંઈ યાદ રાખવાનું છે। વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કચ્છ છે, બરાબર। અને અહીંયા આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે જે ત્યાં પ્રાચીન મહાનગર ધોળાવીરા છે, બરાબર, ત્યાં શું હતી? સિંધુ સંસ્કૃતિ, બરાબર। તે કઈ જગ્યાએ આવેલું છે? કે ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશમાં આવેલું છે, આ પૂછાય છે ક્વેશ્ચન, બરાબર। ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે? ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશની અંદર આવેલું છે, આ યાદ રાખજો। ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે? 900 913, 918, 923। જાતિ પ્રમાણ એટલે શું? 1000 પુરુષોએ કેટલી સ્ત્રી, બરાબર। તો કેટલી છે આપણે ગુજરાતમાં? 918, એટલે 1000 પુરુષે 918 સ્ત્રી છે। વિડીયો ગમે તો લાઈક શેર કરજો જેથી હેલ્પરૂપ થઈ શકે બધાને। ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ કે પોરબંદર? તો મેંગેનીઝ મળી આવે છે, પંચમહાલની અંદર મળી આવે છે। ગુજરાતનું કયું બંદર દેશનું સૌ પ્રથમ ખાનગી બંદરની વાત છે? અહીંયા આ ધ્યાનમાં રાખવાનું છે, ખાનગી બંદર 1998થી કામ કરતું થયું છે। ધોલેરા, કંડલા, દહેજ કે પીપાવાવ? તો ખાનગી બંદરની અંદર આવશે પીપાવાવ, ક્લિયર। જો પીપાવાવ બંદર કઈ છે? ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે રાજુલાથી 20 કિલોમીટર, મહુવાથી 42 કિલોમીટર, એવું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખજો દક્ષિણ પશ્ચિમ કિનારે આવેલું છે અને કયા જિલ્લામાં આવેલું છે એ પૂછાઈ શકે તમને, તો અમરેલી જિલ્લાની અંદર આવેલું છે। કઈ જગ્યાએ? સૌપ્રથમ ભારતનું સૌપ્રથમ ખાનગી ક્ષેત્રનું બંદર છે પીપાવાવ, અમરેલી જિલ્લામાં આવેલું છે, એટલું યાદ રાખજો। 345 મેગાવોટ વીજ ક્ષમતામાં સોલાર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, કયા જિલ્લામાં આવેલું છે? તો જો ચારણકા આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી એ પાટણની અંદર આવેલું છે, ક્લિયર। હવે જો બીજું, ગુજરાતની અંદર મોઢેરા શું બનશે? ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ, શું બનશે? ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, આપણા પીએમ સાહેબે ડિક્લેર કર્યું હતું, ક્લિયર, યાદ રાખજો। આ મોઢેરા સોલાર પાવર્ડ વિલેજ,
ઇચીને પૈકી કયા જિલ્લાઓમાં મેંગ્રુવ જંગલો આવેલા છે? કચ્છ અને જામનગર, સુરત અને ડાંગ, વલસાડ અને નવસારી, સાબરકાંઠા અને બનાસકાંઠા મેંગ્રુવ જંગલો આવેલા છે કચ્છ અને જામનગરની અંદર, કે જ્યાં દરિયા કિનારો હોય ત્યાં આવે. ક્લિયર? બ્રિટિશ શાસન સમયે ગુજરાતમાં 5 જિલ્લા હતા, તેમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? ભરૂચ, ખેડા, દાહોદ કે પંચમહાલ. તો આની અંદર આપણો કયા જિલ્લો નથી આવતો? દાહોદ જિલ્લો આવતો નથી બ્રિટિશ સમયે. એ વખતે 5 કયા હતા? ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત અને અમદાવાદ. બરાબર, સુરત અને અમદાવાદ આ 5 જિલ્લા હતા. નીચે લખી દીધું છે. કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? લીલીઓ, ઝીણોધર, ભૂજ્યો કે રત્નાલ. તો મધ્યધારનો પૂછ્યો છે. બરાબર, તો અને મધ્યધારનો આવશે ઝીણોધર. ઝીણોધરની ટેકરીઓ કઈ જગ્યા છે? કચ્છ જિલ્લાના નખત્રા તાલુકા. આવું પૂછી શકાય ભાઈ, કયા તાલુકાની અંદર આવેલી છે? તો નખત્રા તાલુકાની અંદર નાની અરલ ગામની નજીક આ ટેકરીઓ આવેલી છે. ક્લિયર? પીડીએફ જોઈતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. હજી મિત્રો જોડાયા નથી. બરાબર, તમને એની સાથે સાથે હું ઇમ્પોર્ટન્સ આઈકેડીઆરસી વિશે મટીરિયલ પણ સેન્ડ કરતો રહીશ. આના સિવાય કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? ઝીણોધર, કાળો કે લીલીઓ કે એક પણ નહીં. તો આની અંદર આપણો જવાબ આવશે કર્કવૃત પસાર થાય છે ઝીણોધર ઉપરથી. ક્લિયર? કર્કવૃત માટે એ જુઓ, એક્ઝામની અંદર પૂછાય છે કેટલા જિલ્લામાંથી પસાર થાય છે. બરાબર, આ એ મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે. 6 જિલ્લામાંથી પસાર થાય છે. બરાબર, તો એ હું તમને આગળ ચર્ચા કરું. આપણે ક્વેશ્ચન આવે વખતે કચ્છની દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ઉમિયા, નનામો કે ઝુરા કે વરાર. કચ્છ દક્ષિણ ધારનો પૂછે છે તો નનામો. બરાબર, શું હશે? નનામો. કાળો ઉપરનો, ઉત્તર ધારનો. કચ્છના નાના અને મોટા રણ વચ્ચેના ભાગને તરીકે ઓળખાય છે? મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન. વાગડના મેદાન, કંદકોટ મેદાન, લીલી નાગેર કે ગેડ. મોટા અને નારાયણ વચ્ચેનો ભાગને વાગડના મેદાન તરીકે આપણે ઓળખીએ છીએ. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર, તો સરકલા ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. નીચેનામાંથી કયો ડુંગર ભાવનગર જિલ્લામાં આવેલ નથી? શિહોર, તળાજા, ચોટીલા કે ખાખરાનો. જો શિહોર આવેલો છે, તળાજા ભાવનગરમાં, ખોખરો, ચોટીલા કઈ જગ્યાએ આવેલું છે? ચોટીલા આવેલું છે સુરેન્દ્રનગરની અંદર. બરાબર, ચોટીલા મંદિર જાઓ છો ને બધા. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં અને કયા સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? એટલે અલંગ તો છે જ, અલંગની અંદર. બરાબર, કંડલા, કચ્છ, માંડવી, કચ્છ, સચાણા, જામનગર કે ચોરવાડ, જૂનાગઢ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? સચાણા, જામનગર ખાતે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. જો અલંગની અંદર ગુજરાત રાજ્યના અલંગ કઈ જગ્યાએ આવેલું છે? ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની અંદર આવેલું છે. બરાબર, ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલું છે. ક્લિયર? ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા કે પાટણ. તો ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે કચ્છ ખાતે. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? નળ સરોવર, વેળાવદર, પિરોટન ટાપુઓ કે કચ્છ. તો જે સુરખાબનગર આવેલું છે એ કઈ જગ્યા છે? કચ્છ ખાતે આવેલું છે. તાપી નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? મોકળીઘાટ, હામફેશ્વર, હરણફાળ કે નાંદોદ. હવે જો આની અંદર તમને કન્ફ્યુઝન થવાનું જ છે, આ બંનેની અંદર થાય. બરાબર, તો તાપી નદીનો જવાબ આવશે હરણફાળ. યાદ કેવી રીતે રાખશો? કે જ્યારે તાપ પડે ને, તાપ પડે ત્યારે હરણ ભાગે. બરાબર, કઈ રીતે? એ હરણફાળ આવે ત્યારે એમાં તાપ પડે, હરણ ભાગે, એટલે તાપી નદીમાં હરણફાળ. હવે નર્મદા, હામફેશ્વર, આ હામફેશ્વરમાંથી કઈ નદી નીકળે? નર્મદા. નર્મદા હોફતી હોફતી, નર્મદાબેન હોફતા હોફતા આયા. એ રીતે યાદ રાખજો, એટલે તમારું ક્લિયર થઈ જાય. કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે. તો રાજસ્થળી ખાતે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે, જે પાલીતાણાની અંદર આવેલું છે. રાજસ્થળી કઈ જગ્યા છે? પાલીતાણાની અંદર. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ ખાતે પતંગ મ્યુઝિયમ આવેલું છે. એની સાથે સાથે જુઓ, કેલિકો મ્યુઝિયમ અમદાવાદ, વોટસન મ્યુઝિયમ અમદાવાદ, સરદાર પટેલ મ્યુઝિયમ અમદાવાદમાં, સુરતની અંદર. આ યાદ રાખજો, આ ચારે ચાર પૂછાય એવા છે. ક્લિયર? આ તો તમને ખબર જ છે, કેલિકો મ્યુઝિયમ બી અમદાવાદ છે, વોટસન મ્યુઝિયમ રાજકોટમાં. બરાબર, તો વોટસન જે છે એ કોટ લઈને રાજ કરતો હતો, એ રીતે રાખજો તો એ ચાલશે. સરદાર પટેલ મ્યુઝિયમ સુરતની અંદર આવેલું છે. હવે તમારે મને કહેવાનું છે, એન્ડ્યુઝ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? એન્ડ્યુઝ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે કોમેન્ટ કરવાની છે મને. ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે હકીકના ઘરેણા માટે જાણીતું છે? અંજાર, રાજકોટ, ભાવનગર કે ખંભાત. તો હકીક માટે જાણીતું છે ખંભાત. ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયા શહેરોમાં સ્થાપવામાં આવી છે? સુરત, મુંબઈ, વડોદરા કે ચેન્નઈ. તો એ સ્થાપવામાં આવી છે વડોદરા ખાતે.
नदी परियोजनानी अने नदीओने योग्य रीते गोठवा उकाई प्रोजेक्ट कड़ाणा प्रोजेक्ट सिंचाई लिफ्ट इरिगेशन प्रोजेक्ट गंगा सागर प्रोजेक्ट जोड़का आपणे जोड़वाना छे पण बधुं मोस्ट टाइम पी छे बराबर। हवे जो आनी अंदर याद करीते राखशो तमे पहेला आपणुं जे आवडतुं होय जोई लेवानुं कि भाई कड़ाणा प्रोजेक्ट आपणो फावे उकाई कई जगह होय तो उकाई उकाईनी अंदर शू आवशे तापी आवशे शायद बराबर। उकाईनी अंदर आवशे तापी बराबर कड़ाणानी अंदर आवशे ना उकाई तापी में नहीं आवे आपणो जवाब जोई लीए जवाब आवशे बी बराबर। आपणो जवाब राइट ज छे बी ज छे बराबर। बीजानुं सी आवशे कड़ाणा प्रोजेक्ट महीसागरमां तापीमां उकाई प्रोजेक्ट तापीमां कड़ाणा प्रोजेक्ट महीसागरमां सिंचाई लिफ्ट इरिगेशन साथे दमणगंगामां अने गंगासागर प्रोजेक्ट साथे पनोरामां बराबर। એટલે આપણો જવાબ આવશે બી। યાદ રાખજો આ બી મોસ્ટ આઈમ્પી છે બધા પ્રોજેક્ટવાળો એક ક્વેશ્ચન આવશે જ ડેમનું ઉકાઈને બધું બરાબર। જોવાલાયક સ્થળ તેના સ્થાન યોગ્ય રીતે ગોઠવો હૃદયકુંજ કીર્તિ મંદિર કે બા ગાંધીડું એલો સ્થસ્ત્રિંગ તળાવ તો જો આની અંદર કીર્તિ મંદિર તમને ખબર છે પોરબંદર એટલે બીજાનું બી થઈ ગયું। એક તમારે જોઈ લેવાનું આવતું ખબર પડી હૃદયકુંજ કઈ જગ્યા છે અમદાવાદમાં કબા ગાંધીનો ડેલો રાજકોટની અંદર શસ્ત્રિંગ તળાવ પાટણની અંદર બરાબર। એટલે હવે આની અંદર આપણો જવાબ શું આવશે જવાબ જોઈ લેજો બી આવશે ક્લિયર। ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે જોવા મળે છે એ કલોલ કંડલા ખાતે જોવા મળે છે। કલોલ અને કંડલા બંને જગ્યા છે હા કલોલ કંડલામાં આવેલું નથી કલોલ અને કંડલા બંને જગ્યાએ ઇફકોના જોવા મળે છે। ઇફકોનું પૂરું નામ એક્ઝામમાં પૂછાય છે આ તમારા માટે પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ પછી એટલે મને કોમેન્ટ જરૂર કરજો બરાબર। બરોડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે બરોડાનું પૂછે છે ગોરખનાથ સરકલા ચોટીલા કે આબપરા તો બરોડા ડુંગરનું આવશે જવાબ આબપરા બરાબર। બરોડા ડુંગર કઈ જગ્યા છે સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે બરાબર। ડુંગર આ તમારે બરોડા વિશે જોઈ લેજો ક્લિયર। અલેકની ટેકરીઓ પણ ત્યાં આવેલી હોય છે કઈ ટેકરીઓમાંથી હકીક મળી આવે છે સરકલાની રાજપીપળાની આપપરાની કે એક પણ નહીં તો જે હકીક મળે છે એ રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે। સહ્યાદી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે સહ્યાદીનું આવશે સાપુતારા સ ઉપરથી યાદ રાખશો આપણે એટલે તમને ક્લિયર થઈ જશે બરાબર। તારંગા પર્વતનું કયા જિલ્લામાં આવેલું છે મોસ્ટ ટાઈમ પી છે પોરબંદર કચ્છ મહેસાણા કે બનાસકાંઠા તારંગા આવેલો છે મહેસાણાની અંદર આવેલો છે બરાબર। અને ત્યાં અજિતનાથ જે તીર્થંકર હતા એમનું મંદિર આવેલું છે બરાબર। અને તારંગા એ શું છે એક પર્વતમાળા છે ને એક મોટી ટેકરી છે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે કઈ જગ્યાએ છે આ તારંગા એ મહેસાણાના સતલાસણા તાલુકો યાદ રાખજો કઈ જગ્યાએ સતલાસણા તાલુકાની અંદર અને કોને બનાવ્યું હતું કુમારપાળે એનું નિર્માણ કર્યું હતું બરાબર। કુમારપાળ યાદ રાખજો સોલંકી રાજાનો હતો એ કયું જુડકું ખોટું છે ઈડર સાબરકોટા રતનમાલ દાહોદ જેસોર ભાવનગર કે ગારો કચ્છ તો આની અંદર જવાબ આવશે જેસોર ભાવનગર ના આવે જેસોર આવે બનાસકાંઠા શું આવશે બનાસકાંઠા ગિરીંછ અભયારણ્ય છે ત્યાં। ગોરખનાથની ઊંચાઈ કેટલા મીટર છે 1153 1170 1078 કે 1234 તો આની અંદર આપણો જવાબ આવશે 1170। નીચેનામાંથી કયો જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી કચ્છ અમદાવાદ પોરબંદર કે નર્મદા દરિયા કિનારો કોણ ધરાવતું નથી નર્મદા ધરાવતી નથી બરાબર। દેશનું પશ્ચિમ બાજુ અંતિમ બિંદુ કઈ છે ઇન્દિરા પોઈન્ટ સિરક્રિક વાલાગુ કે ઇન્દિરા કોલ તો જે પશ્ચિમનું પૂછવું છે તો સિરક્રિક આવશે ઇન્દિરા પોઈન્ટ આપણે કોનો કહ્યું દક્ષિણ બાજુનું બરાબર। અને એના પહેલાં શું કહેતા હતા આપણે ગ્વાલિયર પિગમેલિયન પોઈન્ટ તરીકે પણ ઓળખતા હતા બરાબર। ઇન્દિરા પોઈન્ટને યાદ રાખજો દક્ષિણ દિશામાં સૌથી છેલ્લું ઇન્દિરા પોઈન્ટ છે ઇન્ડિયાના પણ પૂછી શકે છે બરાબર પિગમેલિયન પોઈન્ટ તરીકે ઓળખાતું હતું અને કોને કરી હતું આપણા વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી એમના નામ પરથી રાખવામાં આવ્યું હતું। પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે તો પિરોટન ટાપુ આવેલા છે જામનગર ખાતે। મોગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે સુરત પ્રખ્યાત હતું મોગલ આગળ પ્રશ્ન વાંચવાનો મોગલ સામ્રાજ્ય આવે ત્યારે સુરત બરાબર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વારંવાર પૂછાયેલો છે। ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે 1,01.56 લાખ ચોરસ કિલોમીટર 1.96 કે 80,900 તો આની અંદર આપણો જવાબ આવશે 1.96 બરાબર આ રીતે છે સાહેબ બરાબર આટલો આપણો દરિયા કિનારો ધરાવીએ છીએ
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં નોંધાય છે? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે પછી ઉત્તર ગુજરાત? તો ક્યાં નોંધાય છે? તો કચ્છની અંદર નોંધાય છે. બરાબર, ગુજરાતમાં કરમાભાઈનું તળાવ ક્યાં આવેલું છે? મોસ્ટ ટાઈમ બી છે અંબાજી, શામળાજી, વલસાડ કે પાટણ? તો કરમાભાઈનું તળાવ આવેલું છે શામળાજીમાં. ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલા છે? કચ્છ, ખંભાત, નર્મદા કે સાપુતારા? પિરોટન ટાપુ આવેલા છે કચ્છની અંદર. ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાં મળી આવ્યું હતું? અંકલેશ્વર, હજીરા, મુદ્રા કે લુણેજ? તો લુણેજની અંદર મળી આવ્યું હતું. આ વિડીયો ગમે તો લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત પસાર થાય છે? તો આ તો મોસ્ટ ટાઈમ બી છે, તો કર્કવૃત પસાર થાય છે. બરાબર, કર્કવૃત છ જિલ્લામાંથી પસાર થાય છે. હવે શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે, કપાસ મેં આગ શું યાદ રાખશો? જો હું તમને કહી દઉં, કપાસ મેં આગ શોર્ટ ટ્રીક છે, યાદ કરી લો, આ પૂછાય એવું જ છે. બરાબર, કપાસ મેં આગ અત્યારે યાદ થઈ જવું જોઈએ. ક એટલે કચ્છ, બરાબર, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, સાબરકાંઠા પ્રાંતિસમાંથી નીકળે. બરાબર, મેં એટલે મહેસાણા, આગ તો આનું આવશે ગનું ગાંધીનગર, આનું અરવલ્લી. શું આવશે? અરવલ્લી અને ઘનું ગાંધીનગર. કપાસ મેં આગ શું યાદ રાખશો? કપાસ મેં આગ મોસ્ટ ટાઈમ બી છે, લખી દીધું છે. ઉનાથી ચોરવડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગેડ, લીલી નાગેર કે દારૂકાવન? એક પણ નહીં. તો ઉનાથી ચોરવાડની અંદર આવશે લીલી નાગેર. બરાબર, આ ક્વેશ્ચન તમે બહુ ભૂલી જશો તો શું કરવાનું? આમાં ઉનાથી ચોરાયા અને લીલીના ઘેર ગયા. શું થયું? ઉનાથી ચોરાયા અને લીલીના ઘેર ગયા. આ રીતે યાદ રાખજો. જાણીતા વિસ્તાર અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કપાસ તો કાનમ પ્રદેશ, ઘઉં તો ભાલ પ્રદેશ, તમાકુ તો ચરોતર? એક પણ નહીં, તો બધા સાચા જ છે. બરાબર, તો એક પણ ના, ત્રણ યાદ રાખજો કે કપાસ કાનમ પ્રદેશમાં થાય, ઘઉં ભાલમાં, ભાલિયા ઘઉં કહીએ ને આપણે, તમાકુ ચરોતરમાં. તમાકુ માટે કાળી જમીન જોઈએ ને. ચરોતર પ્રદેશ કઈ બે નદી કિનારે નદીઓ વચ્ચે આવેલો છે? ઢાઢર, નર્મદા, મહી, શેરઢી, બનાસ અને સરસ્વતી કે કોઈ પણ નહીં? હવે જુઓ, ચરોતરનો પ્રદેશ છે ને એ મહી અને શેરઢી વચ્ચે આવેલો છે. બરાબર, જે વાત્રકનો કાંઠો રહ્યો ને, વાત્રક નદી, એના જોડે મહી અને સાબરમતી વચ્ચેના પ્રદેશને આપણે શું કહીએ? ચરોતર કહીએ છીએ. ક્લિયર? અને જુઓ, વાત્રક નદીના કાંઠે આવેલો છે મહેમદાવાદ. કયા મેદાનનો પૂર્ણ મેદાન તરીકે ઓળખાય છે? ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, તળ ગુજરાત કે પછી? એક પણ નહીં, તો દક્ષિણ ગુજરાતને ઓળખાય છે. નર્મદા નદી જ્યાં ખંભાતને મળે છે તે સ્થળ કયા નામે ઓળખાય છે? આલિયાબેટ, વાઢિયાર, કૂપાલાની ખાડી કે વાકર? તો આલિયાબેટ તરીકે ઓળખાય છે. બરાબર, કચ્છના મોટા રણમાં નીચેનામાંથી કયા ટાપુ આવેલા છે? પચ્છમ, ખદીર, ખાવડા કે આપેલ તમામ? જવાબ જોતાં પહેલાં કાલે આપણે જોઈશું જે બીજા મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન રહી ગયા છે ભૂગોળના, એ પણ જોઈ લઈશું. બાકીનો પોર્શન્સ પણ આપણે કવર કરીશું. આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે લોકો ખરેખર ઓનલાઈન ક્લાસ નથી કરી શકતા એમને તમે શેર કરવાનું ભૂલશો નહીં. બરાબર, તો આની અંદર આપણો જવાબ આવશે ત્રણે ત્રણ આવશે. બરાબર, આપેલ તમામ વિડીયો જોવા માટે બધાનું થેન્ક યુ. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. આભાર.